स्वागत छे। धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 1 भारत में ब्रिटिश सत्तानो उदय। आपणे धोरण 8 में भणी गया यूरोपियन प्रजानो आगमन। एमां आपणे जोयुं के भारत में केवी रीतना यूरोपियन प्रजा आवी अने पोतानुं जे छे वर्चस्व स्थापित करेलुं। भारतनी अंदर जे ब्रिटिश सत्तानो जे उदय थयो अने ब्रिटिश सत्ता जे छे ए एक वेपार करवा आवेली अने वेपारना माध्यमथी ए आपणा भारत देश उपर एने कब्जो जमायो अने सत्तानी स्थापना करी, एना विशे आपणे जोवानुं छे। भारतनो इतिहास, ब्रिटिश सत्तानो जे छे भारतमां केवी रीतना उदय थयो एना विशे जोवानुं छे। तो विद्यार्थी मित्रों, आपणे नक्शाने मार्फते पहेला तो थोड़ी घणी जानकारी मेळवीए के भारतमां ब्रिटिश અને કેવી રીતના આવ્યા અને ક્યારે આવ્યા। ભારતમાં જે છે એ એક મહત્વની સાલ છે 1453। જે 1453 જે છે એ મહત્વની સાલ, અને એના લીધે જે છે એ તુર્ક, જે તુર્કિસ્તાન આવ્યું છે, તુર્કિસ્તાન તુર્ક, તેના જે તુર્કિસ્તાનના જે ટાપુ છે કોન્સ્ટન્ટિનોપલ, એક જે મથક છે કે જ્યાં યુરોપિયન પ્રજાઓ જે છે એ યુરોપિયન પ્રજાઓ વેપાર કરવા માટે જે છે એ દરિયાઈ માર્ગ અને જળ માર્ગ અને જે છે જમીન માર્ગે ભારતમાં આવતી। જો મિત્રો, કોન્સ્ટન્ટિનોપલ જે છે બરોબર એ એક એવું મથક હતું કે જ્યાંથી યુરોપિયન પ્રજાઓ જે છે ભારતમાં વેપાર કરવા માટે આવતી, પણ કેવી રીતના કે જળમાર્ગથી પણ આવતી, જેસે આ રાતો સાગર છે, અરબ સાગર, એમાં થઈને ભારતમાં આવતી, અથવા કે જમીન માર્ગે પણ આવતી। પણ થાય એવું 1453માં આ કોન્સ્ટન્ટિનોપલ જે છે એ તુર્કના મુસ્લિમો જીતી લે છે, અને હવે જે યુરોપોને યુરોપવાસીઓને ભારત આવવાનો જે જળમાર્ગ જે છે, જે જમીન માર્ગ જે છે, બ્લોક થઈ જાય છે, બંધ થઈ જાય છે। એટલે હવે યુરોપવાસીઓને ભારત આવવા માટે ભારતમાં ખાસ કરીને ભારતમાંથી એને જે છે જે વેપાર માટે મરી મસાલા, તેજાના તેલીબિયા જે છે, રેશમ છે, મલમલ, આ ઘણું બધું જે છે એ ભારતથી એ નિકાસ કરતા લઈ જતા અને તેના જે છે યુરોપ કન્ટ્રીઓમાં વેચતા, અને યુરોપના જે છે ઠંડા પ્રદેશો છે, જે ઠંડા જે સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલા જે પ્રદેશો જે છે કે તેને આવા જે આપણા ગરમ મસાલાઓ અને જે આ બધું તેલીબિયા જે છે એની ખૂબ જ માત્રામાં જરૂર હતી। એટલા માટે થઈને હવે તેના વગર એ જે એને ચાલે તેમ નહોતું, એટલા માટે થઈને એક થઈ તો આ નવા જળમાર્ગ શોધવા માટેની જે છે એવું આપણે કહી શકીએ કે આ જે યુગ હતો એ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ઘણા ઘણા બધા પ્રદેશોની શોધ થઈ, ઘણા ઘણા વિસ્તારોની જે છે એ શોધ કરવામાં આવી। એમાં પહેલાં જ આપણે જોઈએ કે ભારતમાં આવવાનો જળમાર્ગ જે છે, જોકે ભારત એક જે છે એવો દેશ હતો કે જે આર્થિક રીતે, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે સદ્ધર દેશ હતો। ભારત દેશને આપણે સોનેકી સીડિયા કહેવામાં આવતો। ભારત દેશમાં ખૂબ જ જે છે એ સમૃદ્ધ હતા, ત્યાંના ગામડાઓ પણ જે છે સદ્ધર હતા, તેના લોકો પણ જે છે ખૂબ જ સુખી સંપન્ન હતા। અને ભારત દેશનો આપણે ઇતિહાસ જોઈએ તો આજથી વર્ષો પહેલાં બરોબર, એટલે કે જે આપણા ભારત છેઠ 18મી સદી સુધી સમૃદ્ધ હતો, બરોબર, ખૂબ જ સમૃદ્ધ હતો। આ છેલ્લા 200-300 વર્ષથી આપણે થોડા જે અંગ્રેજો દ્વારા અને બીજા બધા પ્રજાઓ દ્વારા જે છે એ લૂંટફાટ ચલાવવામાં આવી, એના લીધે આપણો દેશ થોડોક નબળો છે, પણ અત્યારે હજી જાય એ લેવલમાં આવી જશે। તો ભારત આવવાનો જે જળમાર્ગની શોધ થઈ એમાં ખાસ કરીને જે પોર્ટુગલનો જે રાજા હતો, પોર્ટુગલનો રાજા, આ પોર્ટુગલ જે છે એનો રાજા પ્રિન્સ હેનરી જે છે, હેનરી, એની પ્રેરણાથી, એની જે આર્થિક રીતના સહાયથી, એની પ્રેરણાથી અને નવા જળમાર્ગ શોધવાની જે છે એ શરૂઆત થઈ। ઘણા લોકોને જે છે એ કીધું કે તમે નવા જળમાર્ગ શોધો। જો બાર્થિયોલોમિયો ડાયજ બરોબર એક એવો વ્યક્તિ હતો કે તેને જે છે એ ભારત અહીંથી તે નીકળો બરોબર, એ ભારત આવવાનો જળમાર્ગ શોધ એ એવું માનતો હતો કે પૂર્વમાં જવું હોય તો પશ્ચિમથી જઈ શકાય, એટલે કે આ પશ્ચિમ થઈ અને પૂર્વમાં એ જઈ શકાય એવું માનતો હતો। પણ બાર્થિયોલોમિયો ડાયજ જે છે એ ત્યાંથી નીકળે છે, અહીંયા એટલાન્ટિક મહાસાગરમાંથી નીકળે છે, ને અહીંયા આવી અને એ અટકી જાય છે, અહીંયા આવીને અટકી જાય છે। આ જે દ્વીપ છે બરોબર ઉત્માશા આંતરિક દ્વીપ તરીકે ઓળખવામાં આવે છે,
આ ધોરણ નવમની પુસ્તકમાં નથી, પણ તમે ગૂગલ ઉપર જઈને સર્ચ કરજો એટલે તમને એની જે ડેફિનેશન બધું સમજાશે. ઉત્તમાછા આંતરિક દીપ, તોફાની દીપ તરીકે પણ ઓળખાવે છે. તોફાની દીપ કે ત્યાં અવારનવાર જે છે બહુ તોફાન. અને ભૂસીર, એ આ એક ભૂસીર કહેવામાં આવે છે. ભૂસીર કોને કહેવાય કે જે જમીનનો ભાગ જે છે અને જે છે અંત આવતો હોય અને ત્રણેય બાજુ જે છે એ દરિયો હોય અથવા પાણી હોય, એ જમીનનો એક મોટો ભાગ જે છે એ પાણીની અંદર હોય એને ભૂસીર કહે. જેમ તમે જોઈ શકો તો આ બધું દરિયો છે, બરાબર. આ હિન્દ મહાસાગર છે, એટલાન્ટિક મહાસાગર છે, પછી આર્કટિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર છે, બરાબર. તો આ જે છે આફ્રિકા ખંડનો જે છે આ ભૂસીર, તો એનું એને એક જે છે એ ઉત્તમાશા આંતરિક દીપ તરીકે ઓળખવામાં આવતું. બાર્થેલોમિયો ડાયજ 12 માર્ચ 1488માં, બરોબર, 12 માર્ચ 1488માં એ બાર્થેલોમિયો ડાયજ એ કેપ ઓફ ગુડ હોપની ભૂસેર આવી અને અટકી ગયો. પછી એને આગળ જવાનો સાહસ ના કર્યો અને સાહસ ના કર્યો, પણ એને એક હોપ હતી, એક એક આશા હતી કે કેપ ઓફ ગુડ હોપ જે છે, એટલે કે એક હોપ હતી, ગુડ હોપ હતી, એક સારી આશા હતી કે અહીંથી આમ આગળ જઈ શકાય છે, બરાબર, અહીંથી જે છે એ આગળ જઈ શકાય. એટલે એને એક હોપ હતી, પણ તે જે છે એ આગળ જવાનો એને સાહસ ના કર્યો. એટલે આ જે છે કેપ ઓફ ગુડ હોપની શોધ થઈ, બરાબર. બાર્થેલોમિયો ડાયજ યાદ રાખજો, ઘણીવાર પરીક્ષામાં પૂછાય એમસીક્યુમાં અથવા ખાલી જગ્યામાં, કેપ ઓફ ગુડ હોપ ભૂસીરની જે છે એ શોધ કોણે કરી, તો કે બાર્થેલોમિયો ડાયજ, બરાબર. એમાં જે છે એ થોડા ઘણા જે છે એ છેડછાડ કરીને એમસીક્યુ પૂછે, બરાબર, પણ ખાસ યાદ રાખવાનું બાર્થેલોમિયો ડાયજ કેપ ઓફ ગુડ હોપની ભૂસીરની શોધ તેમણે કરી. હવે આવે છે 1492. જો આ તારીખ યાદ રાખજો, વર્ષ યાદ રાખજો, ખાસ કરીને વર્ષ, આ વર્ષ છે, બરાબર, જે સાલવારી જે છે એ મહત્વની છે. સાલવારી પ્રમાણે જ જે છે એ ઘણું બધું જે છે તમને શીખવા મળશે, ઘણું બધું, કેમ કે એ સાલવારી પ્રમાણે જ આપણે એક પેટર્ન તરીકે એક એક સાલ બાય સાલ આપણે યાદ રાખશું, એક એક વર્ષ, બરાબર, 1453 લઈ 1492 પછી છેટ આપણે 1948 સુધી આપણે ભણવાનું છે, ભારતમાં આઝાદી સુધી ભણવાનું છે. એટલે મહત્વનું જે છે અહીંથી સ્ટાર્ટ થાય, પછી તો ઘણા ઘણી બધી સાલ આવે, ઘણી બધી તારીખો આવે, ઘણા બધા વર્ષ આવે, પણ ખાસ કરીને 1492ની સાલમાં સ્પેનના રાજાની આર્થિક મદદથી, સ્પેનનો જે રાજા હતો, બરાબર, એને આર્થિક મદદથી ક્રિસ્ટોફર કોલંબસ જે છે એ અહીંથી સ્પેનથી એ નીકળે છે. ભારત આવવાનો, નવો ભારત જવા માટે નવો જળમાર્ગ શોધવાનો. જો નવો જળમાર્ગ, જૂનો તો હતો, જૂનો આ હતો, બરાબર, અહીંથી જવાઈ જતો એ પેલું જળમાર્ગ ને જમીન માર્ગ બધું હતું, બરાબર, પણ આ તો કોન્સ્ટેન્ટિનોપલ તુર્કના મુસ્લિમો જીતી લીધું, એટલા માટે થઈને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. હવે સ્પેનના રાજાની આર્થિક મદદથી, બરાબર, આર્થિક મદદથી ક્રિસ્ટોફર કોલંબસ જે છે એ 1492ની અંદર નીકળ્યો, પણ ક્યાં જતો રહ્યો? આ એ જતો રહ્યો અમેરિકા, બરાબર, જે અમેરિકા જ્યાં ટાપુ છે, બરાબર, ટાપુ એ ટાપુ એ જતો રહ્યો. અને એ ટાપુને હાલ અત્યારે આપણે વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખીએ છીએ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુ તરીકે ઓળખીએ છીએ, બરાબર, અને ત્યાંના લોકોને આપણે રેડ ઇન્ડિયન તરીકે ઓળખીએ, જે મૂળ નિવાસીઓ છે એને એક રેડ ઇન્ડિયન તરીકે ઓળખે. તો ત્યાં જતો રહ્યો અને આ કોલંબસ આ ભાઈ તો એવું માનતો હતો કે બસ મેં નવો જળમાર્ગની શોધ કરી લીધી, મેં જો નવો જળમાર્ગ જે છે એ શોધી લો, જ્યાં સુધી જીવો ત્યાં સુધી એ માનતો હતો. પણ અમેરિકો વેસ્પુસે એવી સ્પષ્ટતા કરી કે ભાઈ આ તો એક નવો જ પ્રદેશ છે અને એક નવો જ જે વિસ્તાર છે, એટલે એના અમેરિકોએ એના નામ ઉપરથી અમેરિકા એવું નામ આપ્યું, એટલે એક અમેરિકા. એટલે જો એવું કહી શકાય કે આ યુગ હતો એ આ યુગ દરમિયાન, એટલે કે આ સમય દરમિયાન ઘણા બધા ભૌગોલિક સંશોધનો થયા, ઘણા બધા જે છે એ સંશોધનો થયા આ સમયમાં. આ સમય દરમિયાન જે ઘણા બધા સંશોધનો, ભૌગોલિક સંશોધનો થયા, કેપ ઓફ ગુડ હોપ, પછી અમેરિકા ખંડ, પછી આ બધા સંશોધનો થયા. બાકી અહીંયા આ ખંડને અંધારિયો ખંડ કહેવાતો, કોઈ ઓળખતું નહીં, કોઈ જાતું નહીં, જાતા હતા અહીંયા એવા બધા એ બધા આદિવાસીઓ રહેતા કે એ જીવતા માણસને ખાઈ જતા, એવા બધા
ટ્રાઇબલ એરિયા હતો, બરોબર, બહુ જ હશે ખતરનાક. અને ઉષ્ણકટિબંધ વિસ્તાર એટલે ખૂબ જ વરસાદ પણ પડે, અને એ ઉષ્ણકટિબંધ વર્ષાવન જંગલો પણ અતિશય ખતરનાક જંગલો હતા, એટલે તે વિસ્તાર બહુ અતિ ડેન્જર હતો. પણ જો કે અત્યારે એક આફ્રિકા ખંડ છે અને એક આપણી ભારત સાથે એનો ઘણો બધો લગાવ છે, કેમ કે એવું કહેવાય છે કે ભાઈ ભારત પણ એક આફ્રિકા ખંડનો હિસ્સો હતો, પણ એ તો છે બહુ પહેલાંની વાત છે. ચલો હવે બીજું આવે છે 1498, જો યાદ રાખજો 1498માં વાસ્કોદગામા, બરોબર, પોર્ટુગલનો આ પોર્ટુગલથી વાસ્કોદગામા હવે નીકળે છે. વાસ્કોદગામા ભાઈ જે છે એ અહીંયા સુધી આવી ગયો, કેપ ઓફ ગુડ હોપ. વાસ્કોદગામા જો યાદ રાખજો, વાસ્કોદગામા ક્યારે નીકળે જો યાદ રાખજો, 1498, બરોબર, 1498ની અંદર વાસ્કોદગામા નીકળે. અહીંથી આગળ જાય છે, અહીંથી આગળ જાય છે, બરોબર, અહીંથી આગળ જાય, એટલે અહીંથી આગળ જતા જતા એને વાડાગાસ્કર અને અહીં બધા ઘણા બધા જેસે ટાપુ આવે છે, ઝાંઝીબાર ને ઘણું બધું જેસે ટાપુ આવે, એમ એ થતા થતા આગળ આગળ જતો 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 એ હવે અરબ સાગરમાં એન્ટ્રી કરે છે. અરબ સાગરની અંદર એની એન્ટ્રી થાય છે. હવે અરબ સાગરમાં એને જેસે એક નાની એવી જેસે નૌકા દેખાય છે, હોડી દેખાય છે, બરોબર, એટલે હોડી દેખાય એટલે એ હોડી જે છે એ ત્યાં જાય છે અને પૂછે છે. જો કે એ તો અંગ્રેજી અને પોર્ટુગીઝમાં અને આપણે તો ગુજરાતીઓને, પણ એવો જે એવું એને એક 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 નક્કી થાય કે આ વિસ્તારમાં ક્યાંક હજી આ, જો કે આ તો હિન્દ મહાસાગર બહુ મોટો છે, એને ખબર પડે કે આ વિસ્તારમાં ક્યાંક માનવ વસ્તી છે, કંઈક તો છે. એટલે હવે આ જે છે આ ભાઈ એનું નામ હોય છે મોહમ્મદ ઇબ્ન મસ્જિદ, બરોબર, મોહમ્મદ ઇબ્ન મસ્જિદ નામનો જે ખલાસી હોય ભારતનો, અને સાથે સાથે એ પણ કહી દો એ ગુજરાતી હોય, બરોબર, ગુજરાતી. પણ આ વિસ્તારમાં જે છે ને આ અરબ, આ બધી અરબ કન્ટ્રીઓ છે, બરોબર, એ અરબોનું શાસન હતું, અરબોનો જે છે એ વિસ્તાર હતો. આ દરિયા કિનારો એટલે એ નામ ઉપરથી જ ખબર પડે, અરબ સાગર, બરોબર. એટલે આ જે મોહમ્મદ ઇબ્ન, ઘણી જગ્યાએ અહમદ પણ કહે ને, ઘણી જગ્યાએ મોહમ્મદ પણ કહે, પણ આપણે પુસ્તકમાં મોહમ્મદ ઇબ્ન મસ્જિદ છે. તો મોહમ્મદ ઇબ્ન મસ્જિદ જે છે એને સહાય કરે છે કે ભારત એની પાછળ પાછળ જાય છે, અને એ જે છે એ વાસ્કોદગામા, બરોબર, અહીંયા કાલિકટ બંદર ઉપર, અહીંયા જે છે કાલિકટ બંદર ઉપર જે છે એ આવે છે, બરોબર, વાસ્કોદગામા કાલિકટ બંદર ઉપર આવે છે. હવે કાલિકટ બંદર ઉપર આવે એટલે ત્યાંનો જે રાજા હોય છે જામોરિન, સામુદ્રિક રાજા, બરોબર, જામોરિન રાજા હોય છે સામુદ્રિક. હવે સામુદ્રિક રાજા જે છે એ સાથે એ વેપાર કરવાની પરમિશન માંગે છે, અને વેપાર કરવા માટેની જે છે પરમિશન મળે છે. હવે આ જે છે એ 98માં નીકળો હોય છે, પહોંચતા પહોંચતા 99 જેટલું થઈ જાય, બરોબર, 1498માં નીકળો હોય તો 99 જેટલું થઈ જાય કે ભાઈ આ એટલો બધો સમય થઈ જાય. હવે અહીંથી જે નીકળે છે, બરોબર, અને અહીંયા પહોંચે એટલે અહીંયા એને જે 2 વર્ષ જેટલો સમય લાગે, પછી તો જે ખર્ચ થાય છે આ આ ભારત આવવા સુધીનો જે ખર્ચ થાય છે એની કરતા, બરોબર, એની કરતા 60 ગણું વધારે એ ધન લઈને જાય છે. એ પોતાના જે દેશમાં જાય છે પોર્ટુગલમાં જાય છે ત્યારે એ 60 ગણું વધારે ધન લઈને જાય છે, બરોબર, એ પાછો રિટર્ન જાય ત્યારે. એટલે હવે આ લોકોને એમ થયું કે ભાઈ ભારતમાં તો ખૂબ જ વેપાર કરવા માટે ખૂબ જ જશે એ સમૃદ્ધ દેશ છે વેપાર કરવા માટે, એટલે આ બધાને એક લાલચ જાગે છે કે ભાઈ ભારત દેશ છે એ ખૂબ જ સમૃદ્ધ છે અને ત્યાં વેપાર કરવા માટે પણ છે, અને ખાસ આ મરી મસાલા, તેજાના, તેલીબી, આ બધા ઘણું બધું જે છે એ ભારતમાં પાકે છે. આપણો જે કેરળ જે છે, આ માલાબાર આ કિનારો છે, બરાબર, દરિયા કિનારો માલાબાર અથવા મલબાર દરિયા કિનારો, આપણે જે નારિયેળો છે, પછી આ વિસ્તારમાં જે છે એલસીઆ, જે ઘણા બધા જે છે તેલીબિયા, ઘણા બધા મરી મસાલાઓને જે છે એ અહીંયા થાય છે. તો આ હતું ભારત આવવા માટેનો જે જળમાર્ગની શોધ, ભારત આવવાની જળમાર્ગની શોધ થઈ ગઈ હતી. પોર્ટુગીઝ ભારતમાં આવી ગયા હતા 1498માં, જે છે એ ભારતમાં આવ્યા હતા. પોર્ટુગીઝ પહેલો વહેલો જે છે એ પોર્ટુગીઝ જે ખલાસી હતો, બરોબર, એ વાસ્કોદગામા હતો, જે પોર્ટુગીઝનો હતો, જે વાસ્કોદગામા, એ ભારત આવવાનો નવો જળમાર્ગની શોધ કરી, બરોબર. તો આ થયું. એક વખત ફરીથી આપણે જોઈ લઈએ તો કે 1453માં તુર્કના મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું, એટલે જે ભારત આવવાનો જે જળમાર્ગ છે, બરોબર, અને જમીન માર્ગ એ બંધ થઈ ગયો. કેમ કે આ ભૂમધ્ય સમુદ્રનું એક મુખ્યત્વે એક મહત્ત્વનું ટાપુ હતું,
ત્યાંથી. એટલે એ જીતી લીધું, એટલે એ તુર્કના મુસ્લિમો એટલે યુરોપવાળા જે છે એ ભારત આવવાનો જળમાર્ગ જે બંધ થઈ ગયો, એટલે હવે ભારત આવવા માટે જળમાર્ગની શોધની ખૂબ જ જરૂર હતી. એટલે ઘણા બધા સાહસીઓએ પ્રયત્ન કર્યા. કેપ ઓફ ગુડ હોપની ભૂસીરની શોધ જે છે એ 1488માં એ બાર્થેલોમિયા ડાયે જ કરી. પછી જે ક્રિસ્ટોફર કોલંબ જે છે એ અમેરિકા જતો રહ્યો. એ ભાઈ જ્યાં સુધી જીવા ત્યાં સુધી એવું મળશે ભારતનો જળમાર્ગ શોધી લીધો. પણ અમેરિકા વેસ્પુસે તેની સ્પષ્ટતા કરી અને એના નામે અમેરિકા આપ્યું. હવે વાસ્કોદ ગામા આવે છે. વાસ્કોદ ગામા જે છે મોહમ્મદ ઇબ્ન મસ્જિદની સહાયથી જે છે એ ભારત આવે છે અને ભારતનો નવો જળમાર્ગ શોધે છે. સરસ.